દાંતીવાડા તાલુકામાં નાંદોદરા ઠાકોરવાસ જિલ્લા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. દાંતીવાડા તાલુકામાં આજરોજ નાંદોદરા જિલ્લા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ જોશી અને કોંગ્રેસ પાર્ટીમાંથી નાથુભાઈ અસાણિયા દ્વારા ઉમેદવારી કરાઈ હતી, જેમાં દાંતીવાડા તાલુકામાં આજરોજ અલગ અલગ ગામડાઓમાં શાંતિમય અને સુનેહપૂર્વક જંગી સંખ્યામાં મતદાન થયેલ, તેમજ અમુક લોકોમાં રાજુભાઈ જોશીનું તેમજ અમુક લોકોમાં નાથુભાઈ અસાણિયાનું નામ ચર્ચાતું સાંભળવા મળ્યું હતું. અને આજરોજ દાંતીવાડા તાલુકાના લોકો ઉત્સાહભેર વહેલી સવારથી જ મતદાન બૂથ પર જોવા મળ્યા હતા. હવે આવનારા સમયમાં જ ખબર પડે છે કે જનતા દ્વારા કોને ચૂંટવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની નોંધોત્રા ઠાકોરવાસ સીટની પેટા બાય ઇલેક્શન ચાલી રહ્યું છે, એ દરમિયાન અત્યારે લોકો ખૂબ જ ઉલ્લાસ હર્ષભેર અહીંયા વોટિંગ કરવા આવી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અહીંયા વોટ થઈ રહ્યું છે, જે જોઈને અમને સૌને આનંદ થાય છે અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કે અત્યારે આટલો બધો કામ મતલબ વ્યસ્ત સમય હોવા છતાં પણ લોકો એમનો ખૂબ જ કિંમતી સમય ફાળવી અને અહીંયા વોટ કરવા આવે છે, એ બદલ એ લોકોને પણ ખૂબ ખૂબ અભિવાદન. આજે નોંધોત્રા ઠાકોરવાસની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ડાંગિયા મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે, ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે. માલગઢની પેટા ચૂંટણીઓ બિનરીફ થઈ અને અંબાજી ની ચૂંટણી પણ ચાલુ છે, જે મતદાન થઈ રહ્યું છે. વતન મારું ઉત્તમપુરા ડાંગિયા તાલુકો દાંતીવાડા છે. આજે નાંદોત્રા ઠાકોરવાસની જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન દિવસ છે અને આજે ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. 100% નજીક મારું મતદાન થશે. અમે લોકોએ પણ ઉત્સાહભેર આજે આખા પરિવાર સાથે મતદાન કર્યું છે અને દેશ હિત માટે એક સારા ઉમેદવારને ચૂંટવા માટેની લોકોની નેમ છે. સચિન રાવ, દાંતીવાડા.